કેમ છો મારા ગુજરાતી વાળા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જશો તો આજે પોલીસ કોન્સ્ટેબલનો મોડલ પેપર નંબર ઓગણત્રીસ વિશેની માહિતી તો મિત્રો તમે લેખત આવ્યો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન હશે રહેશે કરતા પ્રીચ અને બાજુમાં તો બેલ હશે તેના પર ક્લિક કરશો એટલે ડેઈલી મારા આ માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે અને હા નીચે ડિસ્ક્રિપ્શનમાં ફેસબુકની લિંક અને ઇન્સ્ટાગ્રામની લિંક આપે છે તેમાં લાઇક કરો અને ફોલો કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના ટોપિક વિશેની માહિતી માહિતી મેળવવાની છે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર ઓગણત્રીસ વિશેની માહિતી પ્રશ્ન નંબર એક ભારતીય ફોજદારી અધિનિયમ કલમ ત્રણસો દસ એટલે શું છે તો ઢગાઈની વ્યાખ્યા કરવામાં આવી છે બે નંબર ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલી વ્યક્તિઓ હોય છે તો દ્રશ્ય પાંચ વ્યક્તિઓ હોય છે ત્રણ નંબર આની અથવા ઈજાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવેલી છે આઈપીસીની કલમ તો કલમ આવશે ચુમ્માલીસમાં ત્રણ ચાર નંબર આઈપીસી ના પકડ નંબર આઈપીસી ના પકડ નંબર ત્રેવીસ માં જોક્ષની જોગવાઈ કરવામાં આવેલી છે તો ગુનો કરવાનો પ્રયત્ન કરવાની જોગવાઈ કરવામાં આવી છે પાંચ નંબર જાહેર ઉપદ્રવના ગુનામાં ફરિયાદો કરવા પહેલાં કોનો અભિપ્રાય જરૂરી છે તો જોશે મામલતદારનો ત્યાર પછી છ નંબરનો પ્રશ્ન ચૂંટણીઓને લગતા ગુનાઓ માટે કઈ કલમ છે તો જોશે એકસો એકોતેર થી 171 એકોતેર એ થી એકસો એકોતેર સુધી સાત નંબર ગેરકાયદેસરી મંડલી પ્લસ બળ બરાબર શું થાય છે તો હુલડ આઠ નંબર હુમલાના કેટલા પ્રકારો છે તો જોશે પાંચ પ્રકાર છે કેટલા હુમલાના પાંચ પ્રકારો છે નવ નંબર બદનક્ષી ગુનામાં કેટલા અપવાદો આપેલા છે તો જોશે દસ દસ નંબર પ્રશ્ન ગુનાહિત કવતરના પ્રકરણ કઈ સાલમાં ઉમેરવામાં આવ્યું છે તો ઓગણીસો તેરમાં પાંચ એમાં અગિયાર નંબર ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટની વધારેમાં વધારે કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે તો જોશે સાત વર્ષ બાર નંબર સીઆરપીસીની કઈ કલમમાં આરોપીને બચાવવાનો અધિકારને લગતી જોગવાઈ કરવામાં આવેલી છે તો ત્રણસો ત્રણમાં તેર નંબર સીઆરપીસીની કઈ કલમમાં

ભરણપોષની અરજી કઈ અદાલત સમક્ષ થઈ શકે છે તો ફેમિલી કોર્ટ સમક્ષ સત્તર નંબર સીઆરપીસીની કઈ કલમમાં આધીન એક આરોપી વ્યક્તિ પોતે સક્ષમ સાક્ષી બની શકે છે તો કલમ ત્રણસો પંદર મુજબ અઢાર કઈ તપાસમાં ન્યાયાલયની પરવાનગી વગર સૂચક પ્રશ્નો પૂછી શકાય છે તો ઉલટ તપાસમાં ઓગણીસ નંબર શું મરણોત્તર નિવેદન પુષ્ટિ જરૂરી છે ના વીસ નંબર શું મરણોત્તર નિવેદન હેડી હેડ કોસ્ટેબલની નોંધી શકે છે તો દોસ્ત હા એકવીસ નંબર નાકો ટેસ્ટ હેઠળ આપેલા કથનો કેવા પુરાવો છે તો દોસ્ત વૈજ્ઞાનિક પુરાવો છે ત્રેવીસ નંબર એવિડન્સ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી ગયો છે તો લેન્ડિન ચોવીસ નંબર શ્રી વિજય કેશવ ગોખલની તાજેતરમાં કયા પદ નિમણૂક કરવામાં આવી છે તો દોસ્ત મહેસોલી સચિવ તરીકેની

પ્રજાસત્તાક એકમત તરીકે કોણ ઓળખાતું હતું તો સર ચાર્લ્સ મેટ કાફ તેત્રીસ નંબર આપણા બંધારણમાં કુલ કેટલા પ્રકારની રીટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો જોશે કેટલા પ્રકારના પાંચ પ્રકારની રેટ કઈ અનુચ્છેદ મુજબ આવે છે બનાવ અનુચ્છેદ બત્રીસ મુજબ રીટ અરજીઓ ચોત્રીસ નંબર સોલિસિટર જનરલ શું છે તો સરકાર પક્ષે કાનૂની સલાહકાર હોય છે કોણ સોલિસિટર જનરલ પાંત્રીસ નંબર વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે તો જોશે સુરતમાં છત્રીસ નંબર લક્ષ્મીબાઈ નેશનલ કોલેજ ઓફ ફિઝિશિયલ ક્યાં આવેલું એજ્યુકેશન ની શિક્ષણ તાલીમ સંસ્થા ક્યાં આવેલી છે તો ગાલીબિયન મધ્ય પ્રદેશમાં સાડત્રીસ નંબર પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે વપરાતી ધાતુ કઈ છે તો યુરેનિયમ ચોત્રીસ નંબર ફેધમ સેના માટે ઉપયોગી છે તો ઊંડાન માપવાનું એકમો છે કે ફેદમ તે ચાલીસ નંબર હરિઓમ આશ્રમ ક્યાં આવેલો છે તો જો છે નડિયાદમાં એકતાલીસ નંબર મકાઈ કયા જિલ્લામાં સૌથી વધુ ઉત્પન્ન થાય છે તો પંચમહાલમાં બેતાલીસ નંબર જોડિયા બંદરો કયા જિલ્લામાં આવેલા છે તો જામનગરમાં તેતાલીસ નંબર કયો એક એક કાફડ ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોકે લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું છે તો લાઇટ કોમ્યુબેટ એરક્રાફ્ટ છે જે કઈ છે તેજસ ચોમાલી મેઘાણી મહોત્સવનું આયોજન ક્યાં થાય છે તો થશે બોટાદમાં પિસ્તાલીસ નંબર ટંકાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે તો મહી નદી ઉપર છેતાલીસ નંબર ધુમ્મસ કયા રાજ્યનું લોકનૃત્ય છે તો રાજસ્થાનમાં સુડતાલીસ નંબર આર્ય સંબોધન

તલાકોનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે તો આંધ્રપ્રદેશમાં બાવન નંબર ભારતમાં ચણનું સૌથી વધુ ઉત્પાદન કરતું કયું રાજ્ય છે તે મધ્ય પ્રદેશ પછીના પ્રશ્ન ત્રેપન નંબર એસ ટી એમના બનાવેલા ફાઇલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે તો વેબ બ્રાઉઝર ચોપર નંબર ઇન્ટરનેટ દ્વારા ટપાલ મોકલવા તેને શું કહેવાય છે ઈમેલ પંચાવન નંબર એમએસ વર્લ્ડમાં સૌથી નીચેના ભાગમાં આડી લાઇનને શું કહેવામાં આવે છે તો જોશે સ્ટેટસ બાર શું છે સ્ટેટસ બાર ત્યાર પછીના પ્રશ્ન

સાઠ નંબર ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે તો સોડિયમ બાય કાર્બોનેટ નંબર પેપર સાઈઝ બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તો પેજ સેટઅપ શુદ્ધ પાણીનું પેજ મૂલ્ય કેટલું હોય છે તો સાત નંબર સંયુક્ત બળોનું પરિણામથી બળ કેટલું હોય છે તો જોશે શૂન્ય ચોસઠ નંબર

સ્પોટર પદાર્થના બનાવમાં શેનો ઉપયોગ થાય છે તો પોટેશિયમ નાઇટ્રેટ ઓગણ સિત્તેર કયા રોગના દર્દીને ને સારવાર આપવામાં આવે છે તો જોશે કિડની સિત્તેર નંબર વીવી પેડનું પૂરું નામ શું છે વોટર વેરીફિકેશન પેપર એડિટ ટ્રાન્સ નામ છે તેનું એકોતેર નંબર ધારાસભ્ય અને કારોબારી સિવાયના કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે તો ન્યાયતંત્ર બોતેર નંબર બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રીય ગીત સ્વીકાર્યું હતું તો જોશે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસને દિવસે તોતેર નંબર રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવાય છે ઓગણત્રીસ ઓગસ્ટને દિવસે રાષ્ટ્રીય રમત ઉજવવામાં આવે છે ચોમોતેર વિશ્વ ટેલિકોમ્યુનિકેટ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો સત્તર મે પંચોતેર ગામદાન નો વિચાર કોને આવેલો છે તો વિનોબા ભાવે આવેલો છે ગામદાન ચોતેર નંબર દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે તો કોચ ને સુપર ઇગો વિશેની સમજૂતી કોને આપી હતી તો ફોઈટે પીઠોતેર ભારતે કેવા પ્રકારનું ઔષધ છે તો ચિત્રભ્રામક વાણીના લઘુત્તમ એકમને શું કહેવાય છે તો ધ્વનિ એકમ એકમી નંબર વર્તમાન સમયમાં શિક્ષકોના કયા પ્રકારનો છે તો પ્રાપ્ત શિક્ષકો અર્થવ્યવસ્થા સેના પર આધારિત છે તો કૃષિ બ્યાસી ઘડિયાળના ત્રણ વાગ્યે ને ત્રીસ મિનિટે બે કાંટાઓ વચ્ચે કેટલા માપનો ખૂણો હોય છે તો પંચોતેર

કયા વર્ષમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી તો ઓગણીસો માં ક્યારે માં સત્યાસી નંબર કયા શહેરમાં જીએસટી કાઉન્સિલ ની બે અઠ્યાવીસમી બેઠક યોજાઈ ગઈ હતી તો ચેન્નઈમાં અઠ્યાસી નંબર વન પર્સનલ વન કાર નીતિ જાહેર કયા મુખ્યમંત્રીએ કરી હતી તો મમતા બેનર્જીએ નેવ્યાસી નંબર અમદાવાદમાં બે હજાર અઢારમાં કેટલામી રથયાત્રા ઉજવાઈ અને તેનું થીમ શું હતી તો એકસો એકતાલીસમી રથયાત્રા ઉજવવામાં આવી તે હેરિટેજ થીજા તેની થીમ હતી થીમ એક નેવો નંબર બેંકોની એનપીએની સમસ્યા ઉકેલવા કઈ યોજનાની ઘોષણા કરવામાં આવી હતી તો સશક્ત યોજના કઈ પરિષદમાં સ્વરાજ પક્ષ પૂર્ણ બહુમતી મળ્યું હતું તો બંગાળ પરિષદ ચોરાણો નંબર નું લક્ષ્ય કયું હતું તો મુકદ્દમા અને મુકદ્દમા માટેની સક્ષમ છ કયા ક્ષેત્રમાં ઉનાળુ વરસાદ સૌપ્રથમ આવે છે તો જોશે પશ્ચિમ ઘાટમાં સત્તાણું નંબર કયા રાજ્યમાં ઉચ્ચ ન્યાયાલય રાજ્યના પ્રાણીઓને વિધિક વ્યક્તિવતનો દરજ્જો આપ્યો છે ઉત્તરાખંડમાં સૂત્ર કોનું છે તો ઓલ ઇન્ડિયન રેડિયો આકાશવાણીનું સોળ નંબર નાસાના હબલ અંત દૂરદર્શન દ્વારા નિહાળવામાં આવેલ દોઢ તારાને નામ શું છે તો ઇકાર રસ આજનો સવાલ છે કયો સવાલ છે તો પ્રફુલ મેમો એવોર્ડથી સન્માનિત કોને કરવામાં આવ્યા છે તો મને કોમેન્ટ તમે કરજો તમને કરવામાં આવ્યા છે મને તમે કોમેન્ટ બોક્સે તેનો જવાબ આપી શકો છો તો કેવો લાગ્યો મિત્રો તમને અમારો આ પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ખુશ મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ મંદે માતરમ